मुख्य सेविका माटेना खूब ज अगत्यना प्रश्नों में आज आप मॉडल पेपर की बात करूँ तो वीडियो ने लाइक कर तमारा साथी मित्रों सुधी शेर करजो। आवनारी तमाम एग्जाम माटे उपयोगी है। जो तमे आपणा चेनल में नवा हो तो चेनल ने सब्सक्राइब कर बाजू में बेल आइकन अचूक दबी देंजो। आ उपरांत विद्यार्थी मित्रों तमे मारी साथे अनअकेडमी पर फ्री क्लास में जॉइन थी सको, ज्यां घणा बधा एज्युकेटर द्वारा फ्री क्लास लेवामां आवे छे। प्लस क्लास में प्रीलिम परीक्षा माटे पीएसआई की तैयारी करो छो, एएसआई की तैयारी करो छो, तो 29 तारीख थी नवी बेच कोर्स आ रही है, एनी अंदर पर तमे लाभ सही सको। पोलिस कॉन्स्टेबल की तैयारी करता विद्यार्थी मित्रों 24 तारीख थी पोलिस कॉन्स्टेबल माटेनी बेच कोर्सिस आ गई है, एनी अंदर पर तमे जॉइन थई सको छो, जेनी लिंक तमने डिस्क्रिप्शन में मळेली छे। विद्यार्थी मित्रों प्लस क्लास नी अंदर तमे सब्सक्रिप्शन लेवा माटे इच्छो छो तो 29 तारीख सुधी प्राइस ड्रॉप थई छे, बे दिवस हवे बाकी रह्या छे, तो आज ज जॉइन करो अनअकेडमी। जीपीएससी नी तैयारी करवा माटे भारतना सौथी मोटा ऑनलाइन प्लेटफॉर्म उपर तमे जॉइन थई शको छो। साथे साथे लाइक शेर 61મો પ્રશ્ન, પીવાલાયક પાણીમાં કઠોરતાની માત્રા કેટલી હોય છે? એનો જવાબ છે 500 પીપીએમ। 62મો પ્રશ્ન, પાણીને વિસંક્રમણ કરવા માટે વપરાતા કેમિકલના નામ આપો। એનો જવાબ છે ક્લોરિન, બ્લીચિંગ પાવડર, ટીચર આયોડિન, પોટેશિયમ પરમેંગેનેટ। 63મો પ્રશ્ન, રોગાણુનાશક માટે બ્લીચિંગ પાવડરની ગણતરી કઈ રીતે થાય છે? એનો જવાબ છે 100 ગેલન પાણીમાં 6 ગ્રામ અને 1000 લિટર પાણીમાં 250 ગ્રામ। 64મો પ્રશ્ન, પૂર્વ ક્લોરિનીકરણ એટલે શું? એનો જવાબ છે પાણી ફિલ્ટર કરતાં પહેલાં કરવામાં આવતું ક્લોરિનીકરણને પૂર્વ ક્લોરિનીકરણ કહે છે। 65મો પ્રશ્ન, એક વ્યક્તિ પ્રતિ દિવસ કેટલો અવશિષ્ટ ઉત્પન્ન કરે છે? એનો જવાબ છે 300 થી 400 ગ્રામ। 66મો પ્રશ્ન, ભોજન પકાવવા માટે ગામડાના લોકો કેટલા લીટર પાણીનો ઉપયોગ કરે છે? એનો જવાબ છે 10 લિટર। 67મો પ્રશ્ન, 1 ક્લોરિનની ટેબ્લેટ કેટલા લીટર પાણીમાં નાખવામાં આવે છે? એનો જવાબ છે 20 લિટર। 68મો પ્રશ્ન, એસીની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી? એનો જવાબ છે વિલિસ કેરિયર। 69મો પ્રશ્ન, વિશ્વવ્યાપી કોડિંગ પ્રણાલીમાં કેટલી પેટીનો સમાવેશ થાય છે? એનો જવાબ છે લાલ, કાળી, પીળી ને લીલી, 4 પેટીનો સમાવેશ થાય છે। 70મો પ્રશ્ન, વિશ્વવ્યાપી કોડિંગ પ્રણાલીમાં કાળી પેટીમાં શું હોય છે? એનો જવાબ છે ઘરેલું અસંક્રામિક પદાર્થ। 51મો પ્રશ્ન, વિશ્વવ્યાપી કોડિંગ પ્રણાલીમાં પીળી પેટીમાં શું હોય છે? એનો જવાબ છે ભસ્મીકરણ કરવામાં આવતા પદાર્થ। 72મો પ્રશ્ન, વિશ્વવ્યાપી કોડિંગ પ્રણાલીમાં લીલી પેટીમાં શું હોય છે? એનો જવાબ છે પુનઃ ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થ। 73મો પ્રશ્ન, વિશ્વવ્યાપી કોડિંગ પ્રણાલીમાં લાલ પેટીમાં શું હોય છે? એનો જવાબ છે ધોબીને આપવામાં આવતા સંક્રમિત કપડાં। 74મો પ્રશ્ન, હવામાંથી શ્વાસ દ્વારા કેટલો ઓક્સિજન લેવામાં આવે છે? એનો જવાબ છે 20.9%। 75મો પ્રશ્ન, શ્વસન દ્વારા વાતાવરણમાં કેટલો કાર્બન ડાયોક્સાઇડ છોડવામાં આવે છે? એનો જવાબ છે 4.4%। 76મો પ્રશ્ન, હવામાં લીધેલો ઓક્સિજન શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા કેટલો ઘટે છે? એનો જવાબ છે 4.4%। 77મો પ્રશ્ન, વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે? એનો જવાબ છે 79%। 78મો પ્રશ્ન, આરામદાયક મકાનમાં તાપમાન કેટલું હોય છે? એનો જવાબ છે 70 ફેરેનહાઇટ। 79મો પ્રશ્ન, પાણીનું શીતળ બિંદુ સેન્ટીગ્રેડમાં કેટલું હોય છે? એનો જવાબ છે 0 સેન્ટીગ્રેડ। 80મો પ્રશ્ન, પાણીનું ઉત્કલન બિંદુ સેન્ટીગ્રેડમાં કેટલું હોય છે? એનો જવાબ છે 100 સેન્ટીગ્રેડ। 81મો પ્રશ્ન, પાણીમાં શીતળ બિંદુ ફેરેનહાઇટમાં કેટલું હોય છે? એનો જવાબ છે 32 ફેરેનહાઇટ। 82મો પ્રશ્ન,
पानी नो उत्कलन बिंदु फेरेनहाइट में केटलू होय छे? एनो जवाब छे 212 फेरेनहाइट। त्यासीमो प्रश्न, तापघात में शरीर नो तापमान केटलू होय छे? एनो जवाब छे 110 फेरेनहाइट। 84मो प्रश्न, आरामदायक मकान में कार्बन डाइऑक्साइड नो प्रमाण केटलू होय छे? एनो जवाब छे 0.06 थी 0.07%। 85मो प्रश्न, फेक्टरी में गैस लीकेज थवाने कारण 1984 में भोपाल में केटला लोको मृत्यु पाम्या हता? एनो जवाब छे 2000। 86मो प्रश्न, वातावरण में आसपासनो विकर्ण मापवा माटे क्या यंत्रनो उपयोग कर थाय छे? एनो जवाब छे ग्लोबल थर्मोमीटर। 88मो प्रश्न, वातावरणनी उष्मा मापवा माटे क्या थर्मोमीटरनो उपयोग थाय छे? एनो जवाब छे वेट ग्लोबल थर्मोमीटर। 89मो प्रश्न, बोरवेल शौचालयनું નિર્માણ સેના દ્વારા કરવામાં આવ્યું હતું? એનો જવાબ છે રોકે ફેરલ ફાઉન્ડેશન। 90મો પ્રશ્ન, પ્રવાહી પદાર્થનું ગુરુત્વાકર્ષણ માપવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? એનો જવાબ છે હાઇડ્રોમીટર।